તમે નથી બદલાયા અને એને લઈને પણ સમાજમાં જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, જે પ્રશ્નો ઊભા થાય છે, કેટલાક પારિવારિક ક્લેશ તમે જુઓ દર ત્રીજા ઘરે, હું તો કહું છું દર બીજા ઘરે, અને આવનારા સમયમાં તો દરેક ઘરમાં ક્યાંક ક્લેશ, ક્યાંક અસંતોષ જોવા મળે છે, અને એને જ લઈને ક્યાંક જીવવું દુષ્કર થઈ જાય છે. એ નથી, તમે યુવાન છો તો યુવાઓની સમસ્યાનો પણ પાર નથી. ઘણા બધા ટેન્શન કરિયરથી માંડીને સામાજિક સ્ટેટસ ટકાઈ રાખવું છે, ચલો એ નથી. તમે મેરેજ કર્યા છે, ફેમિલી લાઈફ છે, તો પણ યસ, ઘર, ઓફિસ, ધંધો આ બધું જ બેલેન્સ કરવું શક્ય નથી. સ્ત્રીઓને ખાસ પ્રોબ્લેમ, જો હાઉસવાઈફ છે તો ઘરના બધા જ રીત રિવાજ સાથે જ ઘરને પણ મેન્ટેન કરવાનું, પરિવારના સભ્યોને પણ બધાની સેવા કરવાની. આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. ઘણા પ્રોબ્લેમ એવા હોય છે જે કદાચ આપણે આપણા ગ્રુપમાં આપણા મિત્રને નથી કહી શકતા, અને એટલે નથી કહી શકતા કે આ મારી આ વાત હું મારા મિત્રને કહીશ તો મારી ઇમ્પ્રેશન કેવી પડશે, અથવા એ મારા વિશે શું વિચારશે. આ જે આપણી માનસિકતા છે, એ માનસિકતાનો અંત લાવવાનો આ કાર્યક્રમ, એટલે જ વાત કહું ખાનગીમાં. યસ, ખાનગીમાં આ વાત આપ આપની આ કાર્યક્રમમાં રજૂ કરી શકશો, અને ખાનગીની વાત કદાચ જાહેરમાં જો ચર્ચા થશે તો મને લાગે છે ઘણા બધાને ઉપયોગી થઈ પડશે, અને એથી જ વાત કહું ખાનગીમાં એવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે જે કદાચ તમે તમારા મિત્ર સાથે, તમારા પરિવાર સાથે ન કરી શકતા હો તો સીધો કોલ કરો, કારણ કે આ તમામ સવાલોના જવાબ સોશિયલ રિફોર્મિસ્ટ એવા રુઝાન ખંભાતા, કે જેમણે ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ કરી છે, ઘણી સ્ત્રીઓને ક્યાંક ટેન્શનમાંથી, તણાવમાંથી મુક્ત કર્યા છે. હું તો કહું છું શારીરિક શોષણ થતું અને તો જો રુઝાન ખંભાતાને કોલ કરવામાં આવે તો પણ એમાંથી બહાર લાવ્યા છે. બહાર લાવ્યા છે એટલું જ નહીં, એ દીકરીને કે બેનને ન્યાય પણ અપાવ્યો છે, અને એટલે જ આપની સાથે સીધી વાત કરશે રુઝાન ખંભાતા. રુઝાનજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. થેન્ક યુ. રુઝાનજી, મેં કહ્યું તેમ કે સમય બદલાયો છે, અને આપણી પેઢી, આપણા ફાધર મધર એમ કે છે કે અમારા વખતનો સમય સારો હતો. આપણે નેક્સ્ટ જનરેશનને કહેવાના છીએ કે અમારો સમય સારો છે, નેક્સ્ટ જનરેશન એના પછી, તો કયો સમય સારો અને સમય ખરાબ છે કે કદાચ બદલાતા રીત રિવાજો ખરાબ છે? તમે બહુ 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 સરસ બોલ્યા છો, ટુ ધ પોઈન્ટ બોલ્યા છો. કારણ કે યસ, આપણે બધાએ સાંભળ્યું છે, એવું નથી કે આ કંઈક ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. આપણે આપણા પેરેન્ટ્સથી સાંભળ્યું છે, આપણે આપણા ડાઉન ધ લેવલ છોકરાઓને બી કહીએ છીએ. એટલે એકચ્યુઅલી ઇટ ઇઝ લાઈક ધેટ, ધ વે આઈ લુક એટ ઇટ, કે આપણી જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ ચેન્જ સમય સમયે થવા જોઈએ. આપણે સમય સમય ચેન્જ નથી કરી શકતા, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે આપણું જનરેશન છે, જે કમિંગ જનરેશન છે, એ જનરેશન એવું સમજે છે કે કમ્યુનિકેશન ગેપ છે, કે છે કે મારા પેરેન્ટ્સ મને નથી સમજી શકતા, પેરેન્ટ્સ કે છે કે હું મારા છોકરાને નથી સમજી શકતો, અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી એક પહેલાથી એક વ્યૂ થઈ જાય છે કે ભાઈ આવું હોય તો આવું જ થાય ને ઓલું થાય, પણ પેરેન્ટ્સ એ નથી સમજી શકતા કે વેસ્ટ ટાઈમ ચેન્જીસ, થિંગ્સ વુડ ચેન્જ. અને છોકરો બી નથી સમજી શકતો કે મારા પેરેન્ટ્સ એ ટાઈમમાં જે વિચારતા હતા એ વખતે સાચું હતું, રાઈટ? એટલે યુ શુડ રિસ્પેક્ટ દેટ, કારણ કે એ ટાઈમનું જ રેફરન્સ કરીને બોલી રહ્યા છે, હાલનું રેફરન્સ કરીને નથી બોલી રહ્યા. એટલે યુ નો ધેર ઇઝ સચ અ બિગ કમ્યુનિકેશન ગેપ, કન્ફ્યુઝન, અને પછી અલ્ટિમેટલી ક્યાં થાય છે, ત્યાં તિરાડ થાય છે, ઝઘડા થાય છે. તિરાડ ને ઝઘડા એ થાય છે કે મા બાપ કહે છે કે છોકરો યા છોકરી મારા કહેવામાં નથી, અને છોકરા છોકરી કહે છે કે મા બાપ મને ભરોસો નથી રાખતા, અને એમાં શું ઘર્ષણ થાય છે કે જયારે એ લોકો આમ વિચારે છે કે મા બાપ મારો ભરોસો નથી રાખતા, એ ઘર્ષણ થાય છે. અને દીકરા દીકરી તમારાથી છુપાવા લાગે છે. છુપાવા એટલા માટે લાગે છે કારણ કે એ લોકોને એવું નથી કે એ લોકો કંઈક પાપ કરે છે, નો, પણ એ લોકોને એવું છે કે મારા મા બાપ સમજી જ નથી શકતા તો કહીને શું કરું. અને જયારે છુપાવા લાગે છે એટલે મા બાપને થાય છે કે મારો છોકરો, મારા છોકરી મારાથી છુપાવે છે, માં કંઈક સંતાડે છે, કંઈક ખોટું કરે છે, અને અગેન પેલી આખી નેગેટિવ સાયકલ ચાલુ થાય છે. એટલે યુ નો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે મા બાપો એવી, ઇટ્સ નોટ દેટ કે અમારા જમા, તમે કહો વાંધો નહીં, દાદા દાદી વખતે બી અમારા જમાનામાં હતું, રાઈટ? અગ્રીડ છે, વી રિસ્પેક્ટ દેટ, નાના બાળકો બી રિસ્પેક્ટ કરશે, પણ સાથે 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 તમારે કેવું જોઈએ કે દુનિયા બદલાઈ ગઈ છે, હવે તો આ કંઈક નવું છે, અને તમારામાં એઝ અ પેરેન્ટ્સ તમારામાં એ, કારણ કે તમે મોટા છો એટલું તમને કહી રહી છું, કે તમારામાં એ ધાડસ કે ધાડસ હોવી જોઈએ કે હું કંઈક નવું શીખું, નવું કંઈક વાંચું, હું નવી ચીજ એક્સેપ્ટ કરું. કારણ કે થાય છે શું કે આપણે જે પેલા શું પૂર્વગ્રહ કહેવાય, રાઈટ ને? પૂર્વગ્રહ હોય છે કે ભાઈ આવું આવવાને આવું થાય, અને એટલા માટે આ ગેપ વધે છે. એસ, અને ઓલ્ટરનેટિવલી હું બાળકો માટે કહું છું કે ઓલ્ટરનેટિવલી બાળકો માટે, ઓબ્વિયસલી લોકો નાના છે, પણ આજની તારીખમાં મારું એવું માનવું છે કે આપણે, તમે, હું નાની હતી યા તમે નાના હતા કરતા એ લોકોની વધારે સમજ છે,
એમાં કોઈ જ ડાઉટ નથી. અને સાયન્સ કહે છે કે એ લોકોની આઈક્યુ લેવલ ધીરે ધીરે વધતી જાય છે, યુથની એટલે બાળકોની જે નેક્સ્ટ જનરેશન આવે છે એ લોકોની આઈક્યુ લેવલ વધતી જાય છે, એ સાયન્સ કહે છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી લેટ અસ એક્સેપ્ટ દેટ કે એ લોકોને તમારા અને મારા કરતાં આજની તારીખમાં સમજ વધારે છે, થેન્ક્સ ટુ મે બી આટલું એક્સપોઝર જે નોર્મલી એક્સપોઝર ના મળતું હોય, જે હવે અત્યારે થેન્ક્સ ટુ ઇન્ટરનેટ બોલો યા કમ્યુનિકેશન બોલો સોશિયલ મીડિયા બોલો એ લોકોનું એક્સપોઝર વધી રહ્યું છે. પહેલાં તો શું આપણે આપણા એક છે ગામડામાં રહીએ તો એક ગામડાથી બીજા ગામડે શું થાય તે બી નહોતી ખબર પડતી, હવે તો એક ગામડેથી આખા દુનિયા દેશના બીજા ભાગમાં શું થાય છે એક મિનિટ કે બે મિનિટમાં ન્યૂઝ આવી જાય છે. એટલે આ બધાથી અગર આપણે આપણા સેલ્ફને અપડેટ રાખવી છે, અગર આપણે આપણા સેલ્ફમાં રિસ્પેક્ટ, કારણ કે સી અલ્ટિમેટલી તમારો બાળક તમને ક્યારે રિસ્પેક્ટ કરશે, જ્યારે તમે એને સમજી શકશો. તમે તમારી દાદાશ્રી રિસ્પેક્ટ કોઈ દિવસ દાદાગીરીથી યા પાવરથી નથી મળતી, કારણ કે એ નથી બીક મળશે, પેલા સામેવાળો ડરે છે, પણ એ તમને પ્રેમ પ્યાર ને રિસ્પેક્ટ નહીં આપશે. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે કે અગર તમે જે સમયની વાત કરો છો, આપણે સમય જોડે બદલાવવું પડશે. અગર આપણે નહીં બદલાઈએ તો યુ ડોન્ટ એક્સપેક્ટ, તમે કહો છો કે યુ ડોન્ટ એક્સપેક્ટ કે લોકો બદલાશે. ઇક્વાલિટી. હેલો, લાગે છે ફોન ડિસ્કનેક્ટ. આપે એક શબ્દ વાપર્યો કે જનરેશન ગેપ. અત્યારના સમયમાં જો જોવા જઈએ તો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, એટલે જ્યારે દીકરીઓ એમ કે અમે બહાર ગરબા રમવા જઈએ પાર્ટી પ્લોટ કે ક્લબમાં, ત્યારે ક્યાંક માતા પિતા ને